अंकलेश्वर जीआईडीसी में जनजागृति आंदोलन समिति की प्रथम जीत थी। जीआईडीसी सेक्शन हेतुसर फाड़ेला प्लॉट रद्द करी नाखतो हुकम करता स्थानिक लोकोए गरबा रमी फटाकड़ा फोड़ी जीत की खुशी मनावी थी। साथ बाकी प्लॉट माटे लड़ाई चालू रहे चीमकी उच्चारी थी। अंकलेश्वर जीआईडीसी में शैक्षणिक हेतुसर फाड़वामां आवेलो टॉप सेवन नामना प्लॉट माटे स्थानिक रहीशो सोसायटीना लोकोए छेल्ला चार महीनाथी आंदोलन चलावी रह्या हता, जेमां जनजागृति समिति द्वारा आंदोलननी शरूआत करवामां आवी हती। तेओ द्वारा कहेवामां आव्युं हतुं के जीआईडीसी द्वारा जे शैक्षणिक हेतु माटे प्लॉट फाड़वामां आव्यो छे ते खरेखर जीआईडीसीना नियम मुजब नथी અને અહીંના સ્થાનિક લોકો માટે કોઈ કોમન પ્લોટ નથી। બાળકોને રમવાને બદલે કોઈકને શૈક્ષણિક હેતુસર આ પ્લોટ ફાડી દેવામાં આવતા સ્થાનિક રહીશો રોષે ભરાયા હતા। લગભગ 8-10 જેટલી સોસાયટીના હજારો લોકોએ આ જનજાગૃતિ ગ્રુપ આંદોલન બીજા હેઠળ સમિતિ હેઠળ આંદોલનો શરૂ કર્યા હતા। ધારાસભ્યો, જીઆઈડીસી, કલેક્ટર, સાંસદ સભ્ય, આમ આદમી પાર્ટીના નેતા તમામને આ જનજાગૃતિ આંદોલન સમિતિ દ્વારા આવેદનો પત્ર પાઠવવામાં આવ્યા હતા અને આ પ્લોટ જે હેતુસર ફાળવાયો છે તેને રદ કરવાની માંગણી કરી હતી। મુખ્યમંત્રી સુધી આ પ્લોટ અંગેની રજૂઆત કરવામાં આવી હતી, જેમાં અંતે શૈક્ષણિક હેતુસર ફાળવવામાં આવેલ ટોપ સેવન નામનો પ્લોટ રદ કરવામાં આવ્યો હતો। જીઆઈડીસીને મળેલા હુકમને લઈને જીઆઈડીસી દ્વારા આજે આ પ્લોટ રદ કરાયો હોવાનું ફરમાન કરતા ફટાકડા ફોડીને ગરબા રમીને ખુશી વ્યક્ત કરી હતી અને એમના આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હજુ આંદોલન ચાલુ જ રહેશે, આગામી દિવસોમાં પણ બીજા પ્લોટ અંગેને પણ આ માટે સતત અમે આંદોલન કરતા રહેશું તેમ તેમણે જણાવ્યું હતું। જ્યારે આ આંદોલનના પ્રથમ જીત થતા મહિલાઓ ખુશી વ્યક્ત કરી હતી, મીડિયાનો પણ આભાર માન્યો હતો। ત્યારે આંદોલનનો માં સક્રિય ભૂમિકા ભજવનાર જનજાગૃતિ આંદોલન સમિતિના આગેવાને આ અંગે વધુ આંદોલન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું। મારું નામ મીતાબેન હરેશભાઈ વડારિયા, વૃંદ રેસિડેન્સી, અતુલભાઈ માકડિયા આ પ્લોટના કાર્યરત એવા સક્રિય છે અને એમને આ પ્લોટ મેળવવા માટે ખૂબ સિંહ ફાળો ભોગવ્યો છે, મહેનત કરી છે રાત દિવસ એક કરીને, અને એની સાથે ઘણા આજુબાજુની દરેક સોસાયટીના સભ્યોએ ખૂબ સરસ સાથ સહકાર આપ્યો છે રાત દિવસ, અને એની સાથે સાથે મીડિયાવાળાએ પણ અમને ખૂબ સાથ સહકાર આપ્યો છે। આથી આ આંદોલન ચાલુ કરેલ છે, જ્યારે સીઓપી 7માં આ લોકોએ પાઇસ રાખીને કામ ચાલુ કર્યું તે બંધ કરાયેલ હતું, એ પછી અમે જીઆઈડીસી ઓફિસમાં આવેદનપત્ર આપેલું હતું અને ચાર મહિના સુધી અમે ચાર વાર સીએમને મળેલા છીએ, ઉદ્યોગ મંત્રીને મળેલા છીએ, સીઆર પાટીલ સાહેબને મળેલા છીએ અને એમની બધી રજૂઆત કરવા છતાં પણ અમને એક સીઓપી 7 જ મળેલો છે। સીએમના અને પાટીલ સાહેબના ઓર્ડર બંને કેન્સલ કરવાના હતા, છતાં પણ એક જ ઓર્ડર કેન્સલ કરીને અમને આપવામાં આવેલો છે અને આજુબાજુના સોસાયટીમાંથી અમારે કુશાલભાઈ છે, વિપુલભાઈ મહેતા છે, વિનુમામા છે, ખીમજીભાઈ છે, એવા બધા ઘણા બધા કાર્યકરોએ અમને સાથ સહકાર આપેલ છે, તે બધાનો ખૂબ ખૂબ આભાર છે ને અમારી જીત મળેલ છે તેમાં ખૂબ અમને છે ને અમારું આંદોલન હજી પણ આગળ ચાલુ રહેશે, અમારી આ છાવણી પણ હજી ચાલુ રહેવાની છે, જ્યાં સુધી 17,000 મીટર નહીં મળે, કોલેજ અહીંથી રદ નહીં થાય, એલોટમેન્ટ રદ નહીં થાય ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે।